ખાતા અમદાવાદના દરિયાપુરના મનપસંદ ક્લબમાં દરોડા પાડવામાં આવ્યા। સ્ટેટ મોનિટરિંગ સેલના સૌથી મોટા દરોડાની કાર્યવાહી જોવા મળી છે, જ્યાં 7 થી વધુ બિલ્ડિંગોમાં જુગાર રમાઈ રહ્યો હતો અને 150 થી વધુ લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે। તો 7 થી વધુ બિલ્ડિંગોમાં જુગાર રમાઈ રહ્યો હતો આંગેની બાતમી મળતા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। 150 થી વધુ લોકોની ધરપકડ અટકાયત કરી લેવામાં આવી છે। વધુ માહિતી આપશે સંવાદદાતા હરમેશ। હરમેશ, રેડ પાડવામાં આવી હતી, દરોડાની કાર્યવાહી જે જોવા મળી છે, હાલના શું વધુ અપડેટ અને હવેની આગળની કાર્યવાહી શું રહેશે? બિલકુલ વિદા, વાત કરવામાં તો અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એટલે કે જે તંબુ ચોકી આવેલી છે, તે તંબુ ચોકી પોલીસ ચોકી નજીક જ મનપસંદ જીમખાના આવેલું છે, જ્યાં આગળ એક બિલ્ડિંગમાં નહીં પરંતુ 7 જેટલી બિલ્ડિંગમાં જુગારધામ ચાલતું હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા 10-20 નહીં પરંતુ 150 થી વધુ જુગારીઓ ત્યાંથી મળી આવ્યા હતા। પોર જેવા ભરચક વિસ્તારમાં આ જુગારધામ ચાલતું હતું અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો તમામ પ્રકારની સગવડો આ જુગારીઓને આપવામાં આવતી હતી। તો સાથે સાથે આ તમામ જે વિસ્તાર છે જે સીસીટીવી થી સજ્જ પણ રાખવામાં હતું। હાલ તમામ બાબતોને લઈને પોલીસે રેડ કરી કોઈન રોકડા અને અન્ય વસ્તુઓ સહિત મુદ્દા માલ છે તે કબજે કર્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ તમામ જે જુગારીઓ છે તે કેટલા સમયથી અહીંયા જુગાર રમવા આવતા હતા તે બાબતે લઈને સ્થાનિક પોલીસને તપાસ સોંપવામાં આવશે। સામાન્ય રીતે જોવા જઈએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ જયારે રેડ કરતું હોય છે ત્યારે સ્થાનિક પીઆઈની ગેરકારીના કારણે તેઓને તપાસ સોંપવામાં આવતી હોય છે, પરંતુ આજે મોટી રેડના કારણે કોઈ ઉચ્ચ અધિકારી એટલે કે એસીપી અથવા તો ડીસીપી કક્ષાના અધિકારીને આ મામલાની તપાસ સોંપવામાં આવે તેવું જોવામાં આવી રહ્યું છે। વિદાતા જી હરમેશ, મુખ્ય આરોપીને લઈને શું કોઈ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, પ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગોવિંદ ઉર્ફે કામા પટેલ આ જુગારધામ ચલાવતો હોવાની માહિતી સામે આવી છે અને પોલીસે તેને પણ ઝડપી પાડે છે। ગોવિંદની સાથે અન્ય કેટલાક લોકો પણ આ જુગારધામના સંચાલનમાં જોડાયા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે। ત્યારે પોલીસે કેટલા સમયથી આ જુગારધામ ચલાવતું હતું તે બાબતે લઈને તપાસ શરૂ કરી છે, પરંતુ જો વાત કરવામાં આવે તો અગાઉ પણ આ મનપસંદ જીમખાના છે તેમાં અગાઉ પણ રેડ કરવામાં આવી હતી અને ફરી એક વખત આ જીમખાનામાં જુગારધામ ચાલુ થયું હોવાની માહિતી મળતા જ પોલીસે રેડ કરી હતી। હરમેશ, આભાર તમામ માહિતી બદલ। વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે। રાજ્યમાં 25.02 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર તો કરી દીધું, પરંતુ વરસાદ ન આવતા વાવેલા પાક પર આવ્યું છે જોખમ। વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, કપાસ મકાઈ સોયાબીનની વાવણી, વાવણી બાદ નથી થયો વરસાદ, ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થયો પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા। પ્રથમ વરસાદે જ ખેડૂતોએ મોંઘા બિયારણો લાવીને વાવણી કરી નાખી, પરંતુ વાવણી બાદ જે વરસાદ આવવો જોઈએ તે ન આવ્યો। સારા વરસાદની આશા સાથે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ ખેતરોમાં વાવેતર તો કરી દીધું, પરંતુ વરસાદે હાથતાળી આપતા ઉગેલા છોડ મુરઝાઈ રહ્યા છે। છોટાઉદેપુર પંથકના ખેડૂતોએ મકાઈ સોયાબીન કપાસનું વાવેતર કરી નાખ્યું અને છોડ પણ ઉગી નીકળ્યા, પરંતુ બીજો વરસાદ સમયસર ન આવતા પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે। એકવાર ચાલુ થઈ ગયો વરસાદ એટલે બધો બિયારણ લોકોએ મેકી દીધું, પછી વરસાદ આ પાછો બંધ થઈ ગયો, હવે ખેડૂતો શું કરે? વરસાદ ખેંચાવાથી જે પહેલાંનું બિયારણ હતું તે અમારું નુકસાન થયું, ફેલ થયું, એટલે ફરી અમારે કલ્ટિવેશન ટ્રેક્ટર મારીને ખેડ કરીને ફરી બિયારણ ઓરવું પડશે। રાજ્યના ખેડૂતોને છેલ્લા 2 વર્ષથી કોઈને કોઈ કુદરતી આફતમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઉનાળામાં કમોસમી વરસાદે પાકનું ધોવાણ કર્યું અને હવે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સૌરાષ્ટ્રમાં જૂનના બીજા પખવાડિયામાં ધમાકેદાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજા ગાયબ થઈ જતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા। સીઝનમાં સારા વરસાદની આગાહી અને પ્રથમ રાઉન્ડમાં વરસાદના ધમાકેદાર આગમન બાદ ખેડૂતોએ આગોતરું વાવેતર કરી નાખ્યું। સૌરાષ્ટ્રમાં હાલની સ્થિતિમાં વરસાદની તાતી જરૂર છે, નહીં તો ધરતીપુત્રોના પાકના નિષ્ફળ જવાની પણ ભીતિ છે। સૌરાષ્ટ્રમાં લગભગ 20 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં કપાસ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી મોટાભાગના વિસ્તારમાં વાવેતર થઈ ગયું હોવાની શક્યતા છે। તો ગત વર્ષે કોરોના મહામારી અને ટાઉતેના કારણે જે ચોટ લાગી છે તે હજુ સુધી સૌરાષ્ટ્રના ખેડૂતોને તેની કળવળી નથી।
તેવામાં આ વર્ષે સારા વરસાદની આગાહી બાદ ખેડૂતોને આશા હતી, પણ આશા પણ ઠગારી નીવડે તેમ હાલ તો લાગી રહ્યું છે. વાણ વરસાદ હારો થયો, ભીમ અગિયારસના વાવણાનો હર્ષ હતો બધો, પણ હવે અત્યારે હાલમાં 15-20 દિવસથી વરસાદ તણાવે છે એટલે મોલ ફેલ થવાની ગણતરી હશે. જો 10-12 દિવસમાં 5 દિવસમાં મેળ ન આવે તો આ બધું ફેલ થશે. મોંઘા ભાવના બિયારણ ને DAP ને વાવવાના 400-400 રૂપિયા વીઘે આપ્યા છે, એ બધું ફેલ થવાની ગણતરી છે. હવે જો વહેલા થતા વરસાદ થાય તો આમાં સારું થાય ને ઉઘરે એવું છે, નકર તો બધું ફેલ થશે. તાપીના દોસપાડામાં ઝીંક કંપનીના પ્લાન્ટ અંગે લોકસુનાવણીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું. ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો અને તોડફોડ કરતા 10 પોલીસકર્મી ઘાયલ થયા. ચોતરફ અફરાતફરી, પોલીસ પર પથ્થરમારો, પોલીસની ગાડીઓ ઉથલાવી, ટીયર ગેસના સેલ છોડાયા, લાઠીચાર્જની પડી ફરજ. વિરોધના વંટોળના આ હિંસક દ્રશ્યો છે તાપીના ડોસવાડાના. અહીં ઝીંક કંપનીના વિરોધમાં સ્થાનિકો અને આદિવાસીઓ ઉતરી આવ્યા. ઉગ્ર વિરોધ વચ્ચે મામલો વધુ બિચકતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું. બેકાબુ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જનો સહારો લીધો. જો કે લોકોમાં એટલો બધો આક્રોશ હતો કે પોલીસની ગાડીઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો. પોલીસ પર થયેલા પથ્થરમારામાં નવસારી DYSP BS મોરીને ગંભીર ઇજા પહોંચી. રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં હિન્દુસ્તાન ઝીંક કંપની મામલે આજે ડોસપાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લોકસુનાવણીનું આયોજન કરાયું. લોકસુનાવણીમાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. અહીં કંપની સ્થપાશે તો પ્રદૂષણ તેમજ જમીનના હકોના મામલે આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ કર્યો. આગામી દિવસોમાં પણ અમે ચેતવણી આપીએ છીએ વેદાંતને કે અહીંયા કંપની સ્થાપવાનું ભૂલી જજો. અમે કોઈ બી ભોગે અમારા લોકોને નુકસાન થાય એવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે કોઈ પણ પ્રકારની ફેક્ટરી અહીંયા સ્થાપવા દેશું નહીં. આ કંપનીના વેસ્ટેજ અને પ્રોડક્શનમાં જે માનવહાનિ થવાની છે કે જીવજંતુને નુકસાન થનાર છે તેની પૂરેપૂરી માહિતી છે, અને એ લોકોનું જે બ્રોશર મૂકવામાં આવ્યું છે એમાં પણ એ લોકોએ હાઈડ કરેલા છે. એવા મુદ્દાઓ ઘણા છે કે જે માનવ સમાજને ઘણું નુકસાન કરે એવું છે. આદિવાસીઓની માંગ છે કે GPCB ની લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે અને આ વિસ્તારમાં પર્યાવરણને નુકસાન ન પહોંચે એટલે આ પ્લાન્ટ અહીંયા સ્થાપવામાં ન આવે. જો કે મામલો વધુ વકરતા તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યા. હેમંત ગામિત, News 18 ગુજરાતી, તાપી. તો તાપીમાં થયેલા ઘર્ષણ બાદ રાજકારણ ગરમાયું. કોંગ્રેસે ભાજપની સરકાર પર સવાલ ઉઠાવ્યા તો પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે સ્થિતિ થાળી થઈ ગઈ છે. આદિવાસી સમાજના લોકો પોતાના વિસ્તારમાં પર્યાવરણના જોખમાય, કોઈ પ્રદૂષણ ના ફેલાય અને આવનારા સમયમાં જળ જંગલ ને જમીનને કોઈ નુકસાન ના થાય એ માટેની વાત કરવા માટે એકત્રિત થાય, પોતાનો અવાજ બુલંદ કરવા માંગતા હોય તેમની પર પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો છે. ટીયર ગેસ ને લાઠીચાર્જના સમાચાર છે. એ સંજોગોમાં સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. તાપી જિલ્લામાં એક કંપનીની જાહેર સુનાવણી દરમિયાન કેટલાક લોકો એકત્રિત, સ્વાભાવિક છે કે સુનાવણી સમય આવી જ શકે, થયા હતા અને એના કારણે જે એકત્રિત થયા હતા એના કારણે પોલીસ સાથેના થોડા સંઘર્ષના મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા. હાલ સ્થળ ઉપર પરિસ્થિતિ સામાન્ય છે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણના ધ્યેય સાથે અમદાવાદમાં બની સ્માર્ટ શાળા. અહીં બાળકો બ્લેકબોર્ડ નહીં પરંતુ સ્માર્ટ સ્ક્રીન પર કરશે અભ્યાસ. પહેલી નજરે એવું લાગે કે આ કોઈ ખાનગી અને અધ્યતન સ્કૂલ હશે, પરંતુ ખાનગી સ્કૂલોને પણ ટક્કર આપે એવી આ છે અમદાવાદના બહેરામપુરામાં આવેલી કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલ. હવે બ્લેકબોર્ડ નહીં પરંતુ સ્માર્ટ સ્ક્રીન પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.
બહેરામપુરાની આ સ્કૂલ સ્માર્ટ સરકારી શાળાનું ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં ખાનગી સ્કૂલોનો મોહ છોડીને વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં એડમિશન અપાવી રહ્યા છે. માત્ર 14 જ દિવસમાં 18,000 વિદ્યાર્થીઓએ એએમસી સંચાલિત શાળાઓમાં પ્રવેશ લીધો છે. કોર્પોરેશનની અદ્યતન સુવિધાવાળી શાળાઓમાં પ્રજ્ઞા સ્કૂલ્સ ઓફ એક્સલન્સ એટલે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે આધુનિક સાધનો સાથે અમે ગુણવત્તાસભર શિક્ષણ એ અમારા ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. સ્માર્ટ શાળાના માધ્યમથી અમે આધુનિક દિશામાં જઈ રહ્યા છીએ અને અમારા પાસે તો વિદ્વાન શિક્ષકોની એક લાંબી કતાર છે. એનો ઉપયોગ કરીને ગુણવત્તા શિક્ષણ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. એનું જ પરિણામ છે કે આજે પ્રવેશ માટે લાઈનો લાગી ગઈ છે. જે 31 ઓગસ્ટે પ્રવેશ થતા હતા એ પ્રવેશ સંખ્યા અમારી પૂર્ણ થઈ ગઈ છે. હવે જેટલા બી વિદ્યાર્થીઓ આવશે એ એના કરતાં વધારે આવશે. સ્માર્ટ સ્કૂલમાં અલગ અલગ પ્રકારના વર્ગ તૈયાર કરવામાં આવ્યા છે. નાના બાળકો માટે 3D વર્ગ, ગેમ અને કાર્ટૂન આધારિત બેન્ચ, ફ્યુચર ક્લાસરૂમ, ગણિત અને વિજ્ઞાનની લેબ આ સહિતની સુવિધાઓ પણ ઊભી કરાઈ છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના શહેરોમાં પણ સરકારી સ્કૂલો તરફનું આકર્ષણ વધી રહ્યું હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું. કરેલું ક્યાંય ફોગટ જતું નથી. અમે કરેલો નિર્ધાર એ હવે સાબિત થઈ ગયો છે. માત્ર કોર્પોરેશન જ નહીં પરંતુ હું ગઈકાલે ને પરમ દિવસે દાહોદ, ગોધરા, અરવલ્લી હતો તો એ નાના નાના સેન્ટર ઉપર પણ મારા પરિવારજનોએ જે રીતે મહેનત કરી છે અને મેં હંમેશા કહ્યું છે કે આપણે બધારે સારું કરીને આપણી લીટી લાંબી કરીને સમાજની માનસિકતા બદલવાની છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વલસાડના પારડી નજીક 3 વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માત બાદ આગ લાગી હતી. ઘટનામાં 2ના મોત થયા છે જ્યારે કે 1 ગંભીર, તો 1 વાહનમાં જે ચાલક હતો તે બળીને ભડથું થઈ ગયો અને 1નું સારવાર દરમિયાન મોત થયું છે. 1 સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે જ્યાં થોડા સમય સુધી બંધ કરી દેવામાં આવ્યો. ફાયર વિભાગની 3 ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. એક ટેમ્પો રોંગ સાઈડમાં આવી રહ્યો હતો અને તે દરમિયાન અકસ્માત સર્જાયો ત્યારે પારડી પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે. બે જણને એક કેબિનમાં, સડકથી કેબિન હતી, છોકરા એક ડ્રાઈવરને બહાર કાઢ્યો છે, એક ડ્રાઈવરને ઉપરથી બહાર કાઢ્યો છે. 3 વાહનો વચ્ચે અકસ્માત થયો છે. તેમાં એક ડ્રાઈવર જગા પર ઘટનાસ્થળે જ ગાડીમાં સળગી ગયો છે અને બેને અમે સડક ગાડીમાંથી બેને બહાર કાઢીને પાડી કૃષિ હોસ્પિટલ સુધી પહોંચાડી રહ્યા છે. મુંબઈ તરફથી અમદાવાદ તરફ હાઈવે પર ગાડી જતી હતી, એ રોંગ સાઈડ પર આવી ગઈ ગાડી હતી અને એ ગાડી સામસામે ઠોકાઈ હતી અને એ ગાડીમાં સ્પાર્ક થયો છે. સામસામે ગાડી ઠોકાઈ તો એમને આગ લાગી હતી એમાં અને જે અમને કોલ મળ્યો એ બધે અમે આવી ગયા હતા અહીંયા ટાઈમ પર. પણ જે ગાડી ઠોકાઈ હતી એમાં અંદર એક જે માણસ હતો, ડ્રાઈવર હતો, એમનો બચાવ નહીં કરી શક્યા. એ અંદર આખો ફસાઈ ગયો હતો અને ગાડી, બંને ગાડી આમ સામસામે ઠોકાઈ હતી એટલે એનું જગ્યા પર જ મોત નીપજ્યું હતું. મહત્વના સમાચારો સાથે પાછા ફરીએ એક બ્રેક બાદ.